વાત કરી આગળના સમાચારોની તો કચ્છ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી થતા અકસ્માત નિવારણ ઝડપથી પગલાં લેવામાં આવે તેવી ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિત પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિત પત્રમાં રજૂઆત કરાઈ છે અને જણાવવામાં આવ્યું છે કે ખૂબ જ દુઃખ અને દર્દ સાથે લખવું પડે છે કે નર્મદા મૈયાના પવિત્ર જળ મેળવવા કચ્છના અમારા પૂર્વજોએ આશા રાખેલી તે આશા તો અમુક અંશે ફળીભૂત થઈ છે, પરંતુ સમયાંતરે અમારા આખાઈ વાગડ રાપર ભચાઉ તાલુકામાં સમયાંતરે સતત યુવાનોના આ નર્મદા કેનાલમાં ડૂબી જવાથી થતા મૃત્યુ આ વિસ્તારમાં ગમગીની અને માતમને પણ ચાલુ રાખે છે। એસઆરપી કેમ્પ ભચાઉ કચ્છની બાજુમાં નર્મદાની મુખ્ય કેનાલની અંદર એક મુસ્લિમ યુવાન ડૂબતો હતો ત્યારે એને બાજુમાંથી બાઇક લઈને નીકળતા જીતેન્દ્રસિંહ જાડેજા નામનો યુવાન નીકળી રહેલ અને એને એની માતાની વેદના સાંભળી અને જ્યારે આ જીતેન્દ્રસિંહ જેવો યુવાન 22 વર્ષ 25 વર્ષનો યુવાન કેનાલમાં કૂદી પડે છે, પોતાનો બાઇક સાઈડમાં રાખી મોબાઈલ બહાર મૂકી એને બચાવવા અને લગભગ બચાવવા સુધી પહોંચી પણ ગયેલ, પરંતુ ત્યાર પછી બંને યુવાનો લાપતા બની ગયેલા। એક એની બચવાના કોઈ ચાન્સ નહોતા, પરંતુ સાંજ સુધી જ્યારે એની લાશ ડેથ બોડી શોધવામાં આવી તો જે મૃતક મુસ્લિમ યુવાન હતો એની લાશ તો મળી, પરંતુ જીતેન્દ્રસિંહની મળી નહીં। અમારી ખાસ માંગણી છે, ભચાઉ તાલુકા કોંગ્રેસ વતી અમે રજૂઆત કરેલી છે કે એને રેલિંગ બનવી જોઈએ, આજુબાજુ જ્યારે બંને બાજુ રોડ છે તો પેટ્રોલિંગ થવું જોઈએ, કેનાલની વચ્ચોમાં જાળી નાખવામાં આવે તો કોઈ પણ સંજોગોમાં યુવાન આ જે કિંમતી યુવાન છે યુવાનની જિંદગી આ જિંદગી બચી શકે, અને સાથે સાથે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવે, ખતરાના નિશાન છે કે ખતરો બતાવવામાં આવે એવા ચિત્રો સચિત્રો સાથે, અને એની સતત શાળાઓ મહાશાળાઓ આજુબાજુના જે ગામડાઓ છે શહેરના લોકો છે કેનાલની બાજુમાંથી નીકળતા તમામ ગામના લોકોને એવી પ્રશિક્ષણ આપવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ કેનાલની અંદર પ્રવેશ ન કરે, અને એવી એને સમજણ હશે તો ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકશે। એટલે અમારી મૃતક યુવાન જે બંને યુવાનો મર્યા છે એમના પરિવારને 25-25 લાખ સરકાર તરફથી વળતર મળે એવી અમારી માંગણી છે ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી।